જૂનાગઢના શાહ પરિવારના આંગણે લગ્નના પ્રસંગનું આયોજન થયું હતું ત્યારે શાહ પરિવારે સમગ્ર જૈન સમાજના લોકો માટે નૌકાશી સંઘ જમણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નૌકાશી સંઘ જમણને જૈન ધર્મમાં ધાર્મિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાં રહેતા વણિક પરિવારો કે જેઓ નૌકાર મંત્રના જાપ કર્યા હોય તેવા તમામ શ્રાવક અને શ્રાવિકાઓ કે જે જૈન સમાજના ચારેય ફિરકા જેને સંઘ કહેવામાં આવે છે તેવા સ્થાનકવાસી, દેરાસરવાસી, દિગંબર અને મૂર્તિ પૂજકના તમામ શ્રાવક શ્રાવિકાઓના આજે સામૂહિક રીતે ભોજનનું આયોજન કર્યું હતું. જૈન ધર્મમાં નૌકાશી સંઘ જમણને ખૂબ જ ધાર્મિક દ્રષ્ટિએ પવિત્ર અને મહત્વનું માનવામાં આવે છે. આજના દિવસે જમણ માટે પધારેલા તમામ લોકોને કપાળે કુમકુમ તિલક અને ભેટ આપીને તેમને મહાવીર સ્વામીના અવતાર સમક્ષ માનીને તેમની પૂજા કરી અને તેને જમણવાર માટે આમંત્રિત કર્યા હતા. આ પ્રકારનો પ્રસંગ જૂનાગઢના ઇતિહાસમાં પહેલી વાર યોજાયો હતો. અવકાશી સંઘ જમણ કે જેનું દેવો પણ બહુમાન કરે છે કે જે અમારો 25મો તીર્થંકર કહેવાય છે, એવા 25મા તીર્થંકરનો મારા દીકરા યશના લગ્ન પ્રસંગે અમો લોકોએ શાહ પરિવારે રાજેન્દ્ર વાડીલાલ શાહ તથા જાગૃતિબેન રાજુભાઈ શાહે લીધેલ છે કે એમાં સાધર્મિક એટલે મારા બધા જૂનાગઢ સંઘના મેમ્બરો કે કોઈ પણ જે નૌકાર મંત્ર ગણનારા બધા જ લોકો મારા આંગણે મારા ભોજન કરે કે મારા દીકરાના લગ્નમાં આજ અમારો ખુશીના પ્રસંગમાં જે લોકો બધા આવ્યા છે એનું અમે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને ભગવાન અમને એવી શક્તિ આપે કે સંજમણ નહીં અમે જૂનાગઢ આખા જ ને ધુવાડા બંધ જમાડીએ એવી મારા દીકરાને મારા પરિવારને શક્તિ આપે એ જ પ્રભુ મહાવીર સ્વામી પાસે પ્રાર્થના કરું છું. જૂનાગઢ જૈન સમાજને આંગણે લગ્ન પ્રસંગના શુભ પ્રસંગે સમજી લ્યો ચારેય ફિરકા ચારેય પંથના એટલે કે સ્થાનકવાસી, દેરાવાસી, લોકાગજ, મૂર્તિ પૂજક, દિગંબર આ બધા સમાજના લોકોનું ભોજન સમારંભનું આયોજન કરવું એને અમારામાં જૈન સમાજમાં નૌકારથી સંઘ જમણ કહેવામાં આવે છે. આ નૌકાથી સંઘ જમણનો હેતુ છે ને લગ્ન પ્રસંગે લોકો પાર્ટી પ્લોટ રાખે, રિસોર્ટ રાખે, 10-20-25 લાખ રૂપિયા ઉગાડે પણ આ 4-5 લાખ રૂપિયાના ખર્ચે આખી નાત જમાડે એવું બહુ ઓછું બનતું હોય છે. આ નાત જમણનો મુખ્ય હેતુ એ થાય કે ગરીબ અને સાહુકાર બે સાથે બેસીને ભોજન લે, કોઈ ભેદભાવ ન હોય અને હંમેશા લગ્ન પ્રસંગે હું મારા હગાને આપું, વાલાને આપું આમંત્રણ, પણ જે નાના કે ગરીબ માણસો હોય એને આમંત્રણ બહુ ઓછા લોકો આપતા. આમાં તમામ લોકોને આમંત્રણ આપીને શાહ પરિવારે એક નવી પહેલ કરી છે અને જૈન ધર્મની અંદર બહુ સરસ આનું ઊંચું મૂલ્ય સમજાવ્યું છે કે દરેક આપણો જે નાનામાં નાનો સાધર્મિક હોય ને એ પણ સારું પૌષ્ટિક ભોજન જમે અને એ પણ ભાવિનો ભગવાન છે, ક્યારે ભગવાન બની શકે એ ખબર નથી, એટલે એ પણ પેલો અમારાથી પેલો મોક્ષમાં વયો જાય, જૈન ધર્મ મોક્ષ પ્રાપ્તિને માને છે. એટલા માટે જ આવતા વેત આપણે ઇન્ટરેસ્ટમાં જોયું હશે કે દરેકનું તિલક કરી અને એને સુકનના 5 રૂપિયા આપીને એનું સ્વાગત કરવામાં આવે છે. એટલે સ્વાગત એટલે કરવા છે કે તમે ભાવિના ભગવાન છો, તમને તિલક કરીએ છીએ કે તમે ક્યારે અમારા ભગવાન છો અને ભગવાન અમારા આંગણે પધારો એવી એક જૈન ધર્મની આ પ્રણાલિકા છે અને આ પ્રણાલિકાને શાહ પરિવારે બહુ સરસ દીપાવી છે અને જૂનાગઢ જૈન સમાજ એને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. જય જીનેન્દ્ર. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત.